મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, 13મો પ્રશ્ન છે, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો? જીવલો ચોપડાની ઇન્દ્રજાળ પ્રકરણ તમને યાદ જ હશે. એ આપણે ત્યાં વેપારી લોકો કેવા હોય છે, પહેલાના સમયમાં ગરીબ લોકોનું આ વેપારી લોકો કેવું શોષણ કરતા, અને એમાં એમાં જીવલાની આખી એક વાત છે. બાનો ભીખુ, એમાં જે ભીખુ નામનું પાત્ર છે એ બહુ મહત્વનું પાત્ર છે, ને એમાં જીવલો પણ એક પાત્ર છે કે જે શોષિત વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, છતાં પણ એ પોતાના વ્યાજના પૈસા કે જે વ્યાજે લીધા છે એ પૈસાનું વ્યાજ છે એ ચૂકવવાનું ભૂલતો નથી. પોતે એ પેટે પાટા બાંધે છે, પણ હાઉકારુના દીકરાને મુશ્કેલી પડવી ન જોઈએ એવું એ વિચારે છે. પોતે ભૂખ્યો રહી લેશે, પણ જેની પાસેથી પૈસા લીધા છે ને એને ક્યારેય એનું સમયસર વ્યાજ આપે છે, બધું સમયસર આપે છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે જીવલો છે એ દાનતનો શુદ્ધ હતો. તમે કઈ રીતે આને પરીક્ષામાં લખી શકો? તો માઠા એટલે કે ખરાબ વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી હતી, ખરાબ થઈ ગઈ હતી, છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કઈ ને કઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ની પડવી જોઈએ એવું એ બોલે. શું કહે છે કે આપણે ગમે તેવી મુશ્કેલી ભોગવી લેવાની, પણ આપણા શાહુકાર, આપણા જે હાવકાર લોકો છે ને એના છોકરાને મુશ્કેલી ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. જીવલો કેવો હતો? દાનતનો શુદ્ધ હતો એ આપણે આના ઉપરથી કહી શકીએ.